નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 12 ની અંદર જે પાઠ છે કુદરતી સંસાધનો તેના વિશે આજે અભ્યાસ કરવાના છીએ. તો આ પહેલા પણ તમારી સમક્ષ એક વિડિયો આપણે અપલોડ કરેલો છે અને ત્યાર બાદ આ તમારી સમક્ષ એક બીજો વિડિયો મૂકવામાં આવ્યો છે. તો હવે આપણે જોઈશું કે ભાઈ કુદરતી સંસાધનો કોને કહેવામાં આવે છે, એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે વગેરે બાબતો વિશે છે તે આપણે પહેલા ક્લાસની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો કે પૃથ્વી ઉપર મળી આવતા જે કંઈ કુદરતી પદાર્થો છે, પૃથ્વી ઉપર મળી આવતા જે કંઈ કુદરતી પદાર્થો છે તેનો ઉપયોગ માનવીએ પોતાના વિકાસ માટે કર્યો તેને આપણે શું કહીશું? તો કે ભાઈ એને કુદરતી સંસાધન તરીકે ઓળખીએ છીએ, જેની અંદર જૈવિક અને અજૈવિક તત્વોનો પણ સમાવેશ થાય છે. આવું કંઈક આપણે પહેલા લેક્ચરની અંદર એની વ્યાખ્યા પણ જોઈ હતી. ત્યારબાદ જોયું હતું કે ભાઈ સંસાધનોનો વિકાસ એ ટોપિક્સનો પણ આપણે વાત કરી હતી. તો કે ભાઈ સંસાધનોનો વિકાસ છે તે માનવીએ પોતાની ભૌતિક જે કાંઈ સુખાકારી અને સલામતી માટે ઉપયોગ કર્યો હતો જેના લીધે સંસાધનોનો વિકાસ થયેલો જોવા મળે છે. આપણે જોઈ તો કે ભાઈ પાષાણ યુગની અંદર માનવી છે એના દ્વારા પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે પણ એક કુદરતી સંસાધન તરીકે આપણે ઓળખીએ. જેમ જેમ પોતાની જરૂરિયાતો સંતોષવા માટે તેણે પોતાની રીતે અલગ અલગ ઉપયોગો કર્યા હતા, બરોબર, અને કુદરતી સંસાધનો છે એનો તે ઉપયોગ કરતો ગયો હતો. આપણે વાત કરીએ ભાઈ આદિ માનવ છે તે પોતાનું જીવન જીવતો હતો, ત્યારથી લઈને અત્યાર સુધીમાં ઘણા બધા આપણે છે તે કુદરતી જે કાંઈ સંસાધનો છે એનો ઉપયોગ કર્યો હતો. પહેલા આપણે જોઈએ કે ભાઈ એક કોઈ વૃક્ષ છે એના ઉપરથી ફળ મળે છે એ માનવને ખબર હતી નહીં. તો કે ભાઈ પહેલાં કાંઈ ખબર હતી નહીં અને પછી આ જે કાંઈ પ્રોસેસ છે એને સમજવામાં છે મિત્રો એને ઘણા બધા વર્ષો લાગી ગયા હતા, અને એને ખબર પડી કે ભાઈ કોઈ પક્ષી દ્વારા એ છે તેનો શણમાં ઉપયોગ થાય છે અને એનું જે કાંઈ છે એ પછી એની સરક હોય છે એ નીચે પડે છે, અથવા કોઈ પણ પ્રકારના જે કાંઈ બી અથવા અંકુર હોય છે એ નીચે પડે અને જ્યારે કે આ વરસાદને એવું આવે અને ફરીવાર તેમાંથી છે તે વનસ્પતિ ઉત્પન્ન થાય છે. તો આવો બધો એને ખ્યાલ આવતા ઘણા બધા મિત્રો વર્ષો લાગી ગયા હતા, અને આ જે કાંઈ પ્રોસેસ થઈ ત્યાર પછી જે કાંઈ માનવી છે એને ખ્યાલ આવ્યો કે ભાઈ હવે આપણે ખેતી કરવી જોઈએ. તો આવી કાંઈક પ્રોસેસ પછી જે કાંઈ છે તે ખેતીનું નિર્માણ થયું એવું આપણે કહી શકીએ છીએ. ત્યારબાદ આપણે મિત્રો જોયું હતું કે ભાઈ કુદરતી સંસાધનો છે એનું વર્ગીકરણ કેટલી રીતે, તો કે ભાઈ ચાર રીતે કરવામાં આવે છે, જે અહીંયા તમારી સમક્ષ એક કોષ્ટકમાં આપણે રજૂ કરેલું હતું. તો એ ચાર પ્રકાર જે પાડવામાં આવે છે તેમાં પહેલો પ્રકાર હતો તો કે ભાઈ એને નામ આપ્યું હતું આપણે માલિકી. ત્યારબાદ બીજો જે કાંઈ પ્રકાર પાડવામાં આવ્યો હતો એનું નામ હતું પુનઃ પ્રાપ્યતાને આધારે. ત્યારબાદ ત્રીજો પ્રકાર પાડવામાં આવ્યો હતો એનું નામ હતું વિતરણને આધારે, અને ચોથો પ્રકાર જે પાડવામાં આવ્યો હતો એનું નામ હતું એનો ઉપયોગ. તો આપણે વાત કરી હતી કે કુદરતી સંસાધન છે એના કેટલા મિત્રો ચાર પ્રકાર પાડવામાં આવે છે. જ્યારે તમે વિડીયો જોઈ રહ્યા છો ત્યારે તમારી પાસે જો પાઠ્ય પુસ્તક હોવું જરૂરી છે તો તેના ઉપરથી આપણને ખ્યાલ આવે કે કયા કયા સંસાધનોનું વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવે. પહેલા ક્લાસની અંદર આપણે ઓલરેડી બોર્ડની ઉપર એનું વર્ગીકરણ કર્યું જ હતું, અને તમામે તમામ જે કાંઈ વર્ગીકરણ કર્યું હતું તમામ ટોપિક્સ છે એના વિશે થોડીક થોડીક ટૂંકમાં માહિતી પણ તમને આપવામાં આવી હતી. તો હવે તમારા પુસ્તકની અંદર તમે જોઈ શકો કે ભાઈ આ સંસાધનોનું વર્ગીકરણ છે એનો એક કોષ્ટક છે તે તમારી સમક્ષ રજૂ કરવામાં આવેલું છે. તો એમાં સૌ પ્રથમ જોઈએ તો કે સંસાધનોનું વર્ગીકરણ છે એમાં કેટલી મુખ્ય ચાર બાબતનો સમાવેશ થાય છે. સંસાધનો છે એના કેટલા મુખ્ય ચાર બાબતો છે એ આપણે અભ્યાસ કરવાનો છે, જેમાંથી સૌ પ્રથમ જે કાંઈ વાત છે એની કરવાની છે કે ભાઈ માલિકીના આધારે, બરાબર છે. ત્યારબાદ જોઈએ તો કે પુનઃ પ્રાપ્યતાને આધારે, ત્યારબાદ વિતરણના આધારે, અને ચોથું જોઈએ તો કે ભાઈ એનો ઉપયોગ
અભ્યાસ કરી ચુક્યા છીએ. તો કે ભાઈ માલિકી છે એના આધારે કુલ કેટલા, તો કે ભાઈ ત્રણ જ જેટલા પ્રકાર પાડવામાં આવે છે. પહેલો જે પ્રકાર છે એનું નામ હતું પારિવારિક સંસાધન, પારિવારિક અથવા વ્યક્તિગત સંસાધન. ત્યારબાદ એનો બીજો પ્રકાર પાડવામાં આવ્યો તો એનું નામ હતું, તો કે ભાઈ રાષ્ટ્રીય સંસાધન. અને ત્રીજો જે કઈ પ્રથમ પ્રકાર પાડવામાં આવ્યો તો એનું નામ હતું વૈશ્વિક સંસાધન. તો આપણે પહેલા તાસની અંદર આવું કાક જોયું હતું કે ભાઈ સંસાધનોનું વર્ગીકરણ કુલ કેટલે ચાર પ્રકાર પાડવામાં આવે છે. પહેલો જે પ્રકાર છે માલિકીને આધારે, બીજો પ્રકાર છે એનું નામ છે પુનઃપ્રાપ્યતા, ત્રીજો પ્રકાર છે એનું નામ છે વિતરણ, અને ચોથો પ્રકાર જે એનો પાડવામાં આવ્યો છે એનું નામ છે કે ભાઈ એના ઉપયોગને આધારે સંસાધનોનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો એમાંથી સૌ પ્રથમ જે ટોપિક્સ વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છે એનું નામ છે કે ભાઈ માલિકીના આધારે. તો એમાં જોઈએ તો પારિવારિક અથવા વ્યક્તિગત સંસાધન છે એમાં કઈ બાબતનો સમાવેશ થાય છે, તો કે આને અંદર આપણે ઉદાહરણ આપવું હોય તો જમીન. આ ઉદાહરણ તરીકે જમીન છે તે પારિવારિક અથવા વ્યક્તિગત સંસાધન તરીકે એનું ઉદાહરણ આપી શકાય છે. કોઈ વ્યક્તિ અથવા કોઈ પરિવારની જે માલિકી ધરાવે છે, દર્શાવે છે, એને આપણે શું કહીશું, તો કે ભાઈ માલિકીને આધારે કુદરતી સંસાધન. જમીનનો ઉપયોગ થશે પારિવારિક અથવા વ્યક્તિગત સંસાધનની અંદર. ત્યારબાદ જોઈએ તો કે ભાઈ બીજો પ્રકાર છે એમાં રાષ્ટ્રીય. તો રાષ્ટ્રીયની અંદર કઈ બાબતનો સમાવેશ થાય છે, અને ત્રીજો જે પ્રકાર છે એનું નામ છે વૈશ્વિક લેવલે, બરાબર છે. તો હવે ત્યારબાદ જે રાષ્ટ્રીય છે એમાં આવશે ખનન અથવા ખનિજ, અને વૈશ્વિક લેવલે જે કહે છે એમાં આપણે ઉદાહરણ પણ જોયું હતું કે ભાઈ એન્ટાર્કટિકા. તો આવી વાત આપણે કઈ પહેલા લેક્ચરની અંદર કરી હતી કે ભાઈ રાષ્ટ્રીય સંસાધન છે એની અંદર માત્ર અને માત્ર જે કઈ આ ખનિજો મળે છે એની અંદર માલિકી છે તે કોની હશે, તો કે કોઈ એક રાષ્ટ્રની હોય છે. અને ત્યારબાદ જોઈએ કે ભાઈ સમુદ્ર અથવા મહાસાગરો હોય છે એની અંદર જે કઈ માલિકી હોય છે તે વૈશ્વિક લેવલે હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કે ભાઈ એન્ટાર્કટિકા, બરાબર છે મિત્રો. તો હવે આવી કઈક આપણે વાત પહેલા તાસની અંદર કરી હતી. તો સ્વાભાવિક રીતે સંસાધનોનું વર્ગીકરણ છે એમાં પહેલો પ્રકાર છે કે ભાઈ માલિકી. માલિકીની આધાર જે કઈ અંદરના ટોપિક છે એના વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે ત્યારબાદ જોઈએ તો એનો બીજો જે કઈ પ્રકાર પાડવામાં આવ્યો છે એનું નામ છે પુનઃપ્રાપ્યતા. તો હવે આપણે જોઈએ કે ભાઈ પુનઃપ્રાપ્યતા છે તેમાં આપણે કઈ કઈ કયા કયા ટોપિક્સ વિશે અભ્યાસ કરવાનો છે. પુનઃપ્રાપ્ય સંસાધન, ત્યારબાદ બીજું જે કહે છે એનું નામ છે પુનઃ અપ્રાપ્ય, ત્યારબાદ વિરલ સંસાધન, અને એક. તો આવી કઈક વાત હવે આપણે જયારે બીજો તાસ ચાલુ થયો છે કે પુનઃપ્રાપ્યતા વર્ગીકરણ સંસાધનો છે એમાં બીજો પ્રકાર પાડવામાં આવ્યો છે એનું નામ છે પુનઃપ્રાપ્યતા. તો એમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો કે ભાઈ પુનઃપ્રાપ્યતાની દ્રષ્ટિએ બીજો ટોપિક તમારી સમક્ષ છે મિત્રો, પાઠ્ય પુસ્તકની અંદર તમે જોઈ શકો છો. તો કે ભાઈ પુનઃપ્રાપ્યતાની દ્રષ્ટિએ જોઈએ તો એમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે. આપણે ખાસ યાદ રાખજો કે ભાઈ પુનઃપ્રાપ્યતાની દ્રષ્ટિએ જે કઈ ટોપિક્સ આપવામાં આવ્યો છે અને એના જે કઈ પાંચક જેટલા ટોપિક્સ પાડવામાં આવ્યા છે તમારા માટે મિત્રો ખાસ અગત્યના બની રહે છે, કારણ કે એકાદ બે માર્ક્સની અંદર વ્યાખ્યા પણ ક્યાંક ને ક્યાંક પૂછાતી હોય છે કે ભાઈ પુનઃપ્રાપ્ય સંસાધન કોને કહેવામાં આવે છે, આવો પ્રશ્ન પૂછાઈ શકે છે. પુનઃ અપ્રાપ્ય સંસાધન કોને કહેવામાં આવે એવો પ્રશ્ન ક્યારેક તમારી સમક્ષ પૂછાઈ શકે. વિરલ સંસાધન કોને કહેવામાં આવે છે, એકલ સંસાધન કોને કહેવામાં આવે છે, આ તમામ ટોપિક્સ છે તે મિત્રો એકાદ બે માર્ક્સની અંદર પૂછાઈ શકે એવો છે.
અને ક્યારેક ત્રણક માસની અંદર પૂછી શકે કે પુનઃપ્રાપ્યતાને આધારે જે કાંઈ વર્ગીકરણ કરવાનું છે તો એમાં આપણે આ તમામ ટોપિક્સ વિશે આપણે એના વિશે નોંધ લખી શકીએ છીએ। તો પહેલો જે ટોપિક છે પુનઃપ્રાપ્યતાની દ્રષ્ટિએ, તો કે ભાઈ પુનઃપ્રાપ્ય સંસાધનો જેનો ઉપયોગ એકવાર કર્યા પછી થોડા સમયમાં પુનઃપ્રાપ્ત કરી શકાય એવા સંસાધનોનો સમાવેશ પુનઃપ્રાપ્ય સંસાધનની અંદર થાય છે। પહેલા વાત કરીએ કે ભાઈ પુનઃપ્રાપ્ય સંસાધન એટલે શું, તો અહીંયા તમારે સમક્ષ કહેવામાં આવ્યું કે ભાઈ પુનઃપ્રાપ્ય સંસાધન એટલે કોઈ સંસાધનનો ઉપયોગ એકવાર કર્યા પછી થોડાક જ સમયની અંદર એટલે કે નજીકના ભવિષ્યની અંદર ફરીવાર તેનો ઉપયોગ કરી શકાય છે। તો આવી જે કાંઈ સંસાધન છે એને આપણે પુનઃપ્રાપ્ય કહી શકીએ છીએ। પુનઃ એટલે ફરીવાર, મિત્રો પુનઃ એટલે ફરીવાર, અને પ્રાપ્ય એટલે પ્રાપ્ત થઈ શકે તેવા સંસાધન। સામાન્ય વ્યાખ્યા છે કે ભાઈ ફરીવાર નજીકમાં જેનો ઉપયોગ થઈ શકે, ફરી વખત જે પ્રાપ્ય થઈ શકે તેવા જે કાંઈ સંસાધન છે એને આપણે પુનઃપ્રાપ્ય સંસાધન તરીકે ઓળખીએ છીએ। જેવા કે કુદરતી ખાતર, કુદરતી ખાતર કોઈ મોટા એવા વૃક્ષો અને જંગલો હોય ત્યાંથી જે કાંઈ ખાતર કુદરતી ખાતર હોય તો ત્યાંથી તે લઈ લ્યો તો થોડોક સમય જશે તો વળી પાછું ત્યાં કુદરતી ખાતર થઈ જાય છે। ટૂંકમાં થોડાક જ સમયની અંદર નજીકના ભવિષ્યમાં છે તે ફરીવાર એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ। ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ કે ભાઈ જંગલના ઉપયોગ પછી વૃક્ષારોપણ દ્વારા સંવર્ધન, આપણે વાત કરીએ કે એકવાર કોઈ જંગલ ગાઢ જંગલ હોય અને એને કાપી નાખવામાં આવે તો વળી પાછા ત્યાંથી ફરીવાર નવા વૃક્ષો ત્યાંથી કોળે છે, અથવા તો એવું પણ બની શકે કે ભાઈ આપણે જંગલનો ઉપયોગ કરી લીધો, બરાબર છે, હવે બધા જ તમામ વૃક્ષોને આપણે કટાઈ કરી નાખવામાં આવે તો ત્યારબાદ ફરીવાર આપણે વૃક્ષારોપણ કરી અને વળી પાછું ત્યાં 25-30 વર્ષે 50 વર્ષે ફરીવાર જે હતું એવું જંગલ છે તે ઊભું કરી શકીએ છીએ। તો આપણો સૌ પ્રથમ ટોપિક અહીંયા પૂર્ણ થાય છે કે ભાઈ પુનઃપ્રાપ્ય સંસાધન કોને કહેવામાં આવે છે। તો આપણે ખાસ યાદ રાખશું મિત્રો, પહેલો ટોપિક છે તો કે ભાઈ પુનઃપ્રાપ્ય સંસાધન વ્યાખ્યા સ્વરૂપે અથવા પ્રશ્ન સ્વરૂપે આપણે યાદ રાખશું કે ભાઈ પુનઃપ્રાપ્ય સંસાધન છે તે કોને કહેવામાં આવે છે, તો એની વ્યાખ્યા અને આપણે એના ઉદાહરણો પણ જોયા છે કે ભાઈ નજીકના ભવિષ્યમાં ઉપયોગ થઈ શકે। ટૂંકમાં આપણે કહીએ તો એવું કહી શકીએ કે ભાઈ નજીકના ભવિષ્યમાં તેનો ફરી ઉપયોગ કરી શકાય તો કે ભાઈ નજીકના ભવિષ્યમાં ફરીવાર આપણે પુનઃપ્રાપ્ય સંસાધનો છે એનો ઉપયોગ કરી શકીએ છીએ। આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો એમાં બે ઉદાહરણ આપી શકાય કે ભાઈ ફરીવાર ઉપયોગ થઈ શકે એમાં જંગલ અને કુદરતી ખાતર, આ બે બાબત એવી છે કે ભાઈ જે પુનઃપ્રાપ્ય સંસાધનની અંદર એનો સમાવેશ થાય છે। ત્યારબાદ એવો જ એક બીજો ટોપિક કે ભાઈ પુનઃ અપ્રાપ્ય સંસાધન, તો અહીંયા કંઈક એવું છે, અહીંયા પુનઃપ્રાપ્યમાં આપણે શું જોશું કે ભવિષ્યની અંદર થોડાક સમયમાં જેનો ફરીવાર ઉપયોગ કરી શકાય, હવે પુનઃ અપ્રાપ્ય અહીંયા માત્ર અ આગળ લાગે છે, અપ્રાપ્ય એટલે કે હમણાં જે પ્રાપ્ય થઈ શકે નહીં તેવા સંસાધનો વિશે આપણે વાત કરવાની છે। તો હવે એમાં જોઈએ તો કે ભાઈ પુનઃ અપ્રાપ્ય સંસાધનો જેનો એકવાર ઉપયોગ કર્યા પછી ફરી તેનું સર્જન નજીકના ભવિષ્યમાં શક્ય નથી, આપણે વાત કરી કે ભાઈ જેનું સર્જન ફરીવાર ભવિષ્યની અંદર નજીકમાં હોય તેને આપણે પુનઃપ્રાપ્ય સંસાધન કહીશું, અને જેનું સર્જન ફરીવાર નજીકના ભવિષ્યમાં હમણાં કોઈ જ થઈ શકે તેમ નથી તો તેને આપણે સમાવેશ છે કે પુનઃ અપ્રાપ્યની અંદર તેમાં સમાવેશ થાય છે। ઉદાહરણ તરીકે જોઈએ તો કે ભાઈ ખનિજ કોલસો છે, ત્યારબાદ ખનિજ તેલ છે, કુદરતી વાયુ,
વગેરેનો સમાવેશ છે તે પુનઃ અપ્રાપ્યની અંદર થતો હોય છે. પુનઃ અપ્રાપ્ય પહેલું જોઈએ, પુનઃ પ્રાપ્ય, અને બીજું જે આપણે જોવાનું છે પુનઃ અપ્રાપ્ય. તો કે ભાઈ નજીકના ભવિષ્યમાં ટૂંકમાં આપણે એવું લખી શકીએ અથવા કહી શકીએ તેનો ઉપયોગ શક્ય નથી. નજીકના ભવિષ્યની અંદર છે એનો ઉપયોગ છે એ શક્ય નથી, એને આપણે પુનઃ અપ્રાપ્ય સંસાધન તરીકે ઓળખીએ છીએ. ખનિજ કોલસો, ખનિજ કોલસાનો સમાવેશ પણ પુનઃ અપ્રાપ્યની અંદર થાય છે. ત્યારબાદ આપણે જોઈએ કે ભાઈ ખનિજ તેલ, કુદરતી વાયુ, આ બધા એના ઉદાહરણ આપણે આપી શકીએ છીએ. તો હવે વાત કરીએ કે ભાઈ પુનઃ અપ્રાપ્ય સંસાધન કોને કહેવામાં આવે છે. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે ભાઈ નજીકના ભવિષ્યમાં તેનો ઉપયોગ શક્ય નથી, જેને આપણે પુનઃ અપ્રાપ્ય તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે જોઈએ તો કે ભાઈ કોલસો છે, ખનિજ તેલ છે, કુદરતી વાયુ છે. હવે આ જે કઈ ખનિજ તેલ ને એવું બધું મિત્રો તમે જોયું તો કે પૃથ્વી સપાટીની અંદર કઈ ભૂસંચલનની જે કઈ પ્રક્રિયા થતી હોય છે, અમુક નીચે છે તે ભૂકંપ ને એવું બધું આવતું હોય અથવા એને કરોડો વર્ષો લાગતા હોય છે કે ત્યાંથી આપણને ખનિજ પ્રાપ્ત થતું હોય છે. તો મિત્રો જ્યાં કોઈ એક જગ્યાએથી આપણે લોકેશન દ્વારા જાણવા મળે કે અહીંયા ખનિજ મળી શકે તેમ છે, ત્યાંથી જો એ ખનિજ કાઢી લેવામાં આવે તો પછી એને ઘણા બધા વર્ષો સુધી ફરીવાર એ ખનિજ બનતા એને ખૂબ જ વાર લાગે છે. ફરીવાર જ્યારે ક્યારેક તેવો ભૂકંપ કે આંચકા એવું કંઈક આવે કે પૃથ્વીની અંદર વળે કંઈક ફરી હલન હલન ચલન થાય ત્યારે આવા કંઈક ખનિજો છે એનું ફરીવાર નિર્માણ પામતા હોય છે. તો આપણે વાત કરી કે ભાઈ પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય આ બંને વચ્ચે થોડીક જ છે તે ભિન્નતા જોવા મળે છે. પુનઃ પ્રાપ્યની અંદર શું કહે કે ભાઈ નજીકના ભવિષ્યમાં એનો ઉપયોગ આપણે ફરીવાર કરી શકશું, અને પુનઃ અપ્રાપ્ય હોય તો એમાં આપણે જોઈશું કે ભાઈ નજીકના ભવિષ્યમાં તેનો ઉપયોગ આપણે કરી શકવાના નથી. અહીંયા જંગલો અને કુદરતી ખાતર એનું પણ આપણે ઉદાહરણ જોયું. ત્યાર બાદ અહીંયા કોલસો છે, ખનિજ તેલ છે અને કુદરતી વાયુ છે, એ કેમ આવે છે કે પુનઃ અપ્રાપ્યની અંદર આવે છે. ત્યારબાદ આપણે ત્રીજો પ્રકાર જોઈએ, એકલ સંસાધન, અને ત્યારબાદ ચોથો પ્રકાર છે એનું નામ છે વિરલ સંસાધન. સૌર શક્તિ, મહાસાગર અને વાતાવરણ સનાતન પ્રાકૃતિક સંસાધન છે. મિત્રો હવે આ વચ્ચે એક ટોપિક આવ્યો કે સનાતન પ્રાકૃતિક સંસાધન તરીકે આપણે કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે અથવા કોને આપણે કહીશું કે ભાઈ સનાતન પ્રાકૃતિક તત્વો કયા કયા છે, તો એની અંદર આપણે જોઈએ તો કે ભાઈ સૌર શક્તિ જે કઈ ઉર્જા છે એનો સમાવેશ થાય છે, ત્યારબાદ મહાસાગરો છે, ત્યારબાદ જોઈએ તો કે ભાઈ વાતાવરણ છે, આ બધી જે કઈ વાતો ટૂંકમાં તત્વો છે એનો સમાવેશ પ્રાકૃતિક સંસાધનની અંદર કરવામાં આવે છે. આવા પ્રાકૃતિક સંસાધનનો ઉપયોગ કરવા છતાં તેમની અંદર કોઈ પણ પ્રકારનો ઘટાડો થતો નથી. તો કે ભાઈ આ બધું જ આપણને છે તે પ્રકૃતિમાંથી મળી આવે છે. આ જે કાંઈ તત્વો છે તે આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે, તો કે પ્રકૃતિમાંથી પ્રાપ્ત થતા તત્વો છે, અને આનો ઉપયોગ તમે ગમે એટલો કરો એની અંદર ક્યારેય પણ ઘટાડો થવાનો નથી. મહાસાગર છે તો એનો ઉપયોગ કરો તો એમાં પણ ક્યારેય ઘટો થતો નથી. સૌર શક્તિ છે કે ભાઈ સૂર્યમાંથી આપણને જે કાંઈ શક્તિ મળે છે તમે સોલાર પ્લેટોને એવું બધું લગાડો, ગમે એટલી ઉર્જા ત્યાંથી ખેંચો તો ક્યારેય સૂર્યની અંદર ઘટાડો થવાનો નથી. તો મિત્રો આ જે કાંઈ આપણે પ્રાકૃતિક તત્વો છે, કુદરતી તત્વો છે, એનો ક્યારેય ઘટાડો થતો નથી. તો આ વચ્ચે એક ટોપિક છે એનો પણ આપણે ખ્યાલ રાખશું કે ભાઈ પ્રશ્ન પૂછાઈ શકે કે સનાતન પ્રાકૃતિક સંસાધનો કયા કયા છે, તો કે ભાઈ સૌર શક્તિ છે, મહાસાગરો છે અને વાતાવરણ છે, તે સનાતન પ્રાકૃતિક તત્વો છે. ત્યારબાદ જોઈએ કે ભાઈ મર્યાદિત સ્થળેથી જ પ્રાપ્ત થતા હોય એવા સંસાધનો એને આપણે કેવા કહીશું,
तो कि भाई विरल संसाधन, विरल संसाधन મર્યાદિત સ્થળેથી જ પ્રાપ્ત થાય છે। અને એની અંદર આપણે ઉદાહરણ જોઈએ। તો એમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે? તો કે ભાઈ કોલસો છે, ખનિજ તેલ છે, ધાતુ ની અંદર તાંબુ, પછી ટીન, પછી સોનું, યુરેનિયમ, થોરિયમ, માત્ર જે અમુક મર્યાદિત સ્થળ હશે ત્યાંથી જે સંસાધનો પ્રાપ્ત થાય છે એને આપણે વિરલ સંસાધન તરીકે ઓળખીએ છીએ। કે ભાઈ વિરલ સંસાધન છે તે ક્યાંથી? તો કે મર્યાદિત સ્થળો, અમુક સ્થળોથી, દરેક જગ્યાએથી તે મળતા નથી। તો કે ભાઈ અમુક મર્યાદિત સ્થળોથી જ મળે છે। ઉદાહરણ તરીકે જોઈએ તો કે ભાઈ કોલસો છે, ખનિજ તેલ છે, તાંબુ છે, ટીન છે, સોનું છે। ત્યારબાદ જોઈએ તો કે ભાઈ યુરેનિયમ અને થોરિયમ આ બંને ધાતુ પણ ટૂંકમાં જે કાંઈ વસ્તુની વાત કરવામાં આવે એ અમુક મર્યાદિત સ્થળોએથી મળતું હોય। કોલસો છે તે મિત્રો તમને તમામ જગ્યાએથી મળતો નથી, ખનિજ તેલ છે તે પણ મળતું નથી, તાંબુ જોઈએ, ટીન, સોનું છે, સોનાની પણ અમુક વખારો ને એવું બધું આવતું છે જે ઓસ્ટ્રેલિયાની અંદર ઘણી બધી આવેલી છે, યુરેનિયમ અને થોરિયમ વગેરે જે કાંઈ છે તે અમુક માત્ર મર્યાદિત સ્થળોએથી જ મળી આવે છે। એને આપણે કયા સંસાધન તરીકે? તો કે ભાઈ વિરલ સંસાધન તરીકે ઓળખીએ છીએ। ત્યારબાદ એનો જે કાંઈ ચોથો પ્રકાર પાડવામાં આવ્યું છે એનું નામ શું છે? એકલ સંસાધન। એકલ સંસાધન એટલે કે સમગ્ર વિશ્વની અંદર, જો મિત્રો સમગ્ર વિશ્વની અંદર માત્ર એકાદ બે સ્થાનો પર ઉપલબ્ધ હોય એવા જે કાંઈ સંસાધન છે એને આપણે કેવા, તો કે ભાઈ એકલ સંસાધન તરીકે ઓળખીએ છીએ। સમગ્ર વિશ્વમાં એકાદ બે સ્થાને થી મળી આવે, એને આપણે છે તે કેવા સંસાધન તરીકે? તો કે ભાઈ એકલ સંસાધન તરીકે ઓળખીએ છીએ। અને જોઈએ તો કે ભાઈ ક્રાયોલાઇટ, ક્રાયોલાઇટ ધાતુ છે, માત્ર ગ્રીનલેન્ડ માંથી મળે છે। ક્રાયોલાઇટ, ક્રાયોલાઇટ નામની એક ધાતુ છે તે માત્ર ગ્રીનલેન્ડ માંથી મળે। તો હવે મિત્રો આપણે જે કાંઈ ચાર પ્રકાર છે એમાં વિરલ સંસાધન અને એકલ સંસાધન વિશે અભ્યાસ કરી અને આ પુનઃપ્રાપ્યતાના આધારે જે કાંઈ વર્ગીકરણ કરવામાં આવ્યું છે એ ટોપિક્સ આપણો અહીંયા પૂર્ણ થાય છે। વિરલ સંસાધનમાં વાત કરી કે ભાઈ મર્યાદિત સ્થળેથી જે પ્રાપ્ત થાય એને આપણે શું કહીશું? તો ભાઈ વિરલ સંસાધન તરીકે ઓળખીએ
ક્રાયોલાઇટ નામની ધાતુ છે તે ગ્રીનલેન્ડ માંથી મળે આવે છે. ક્રાયોલાઇટ નામની જે કઈ ધાતુ છે તે આપણને ક્યાંથી મળે આવે છે મિત્રો? તો કે ભાઈ ગ્રીનલેન્ડ માંથી મળે આવે છે. તો આ એના જે કઈ ચાર ટોપિક્સ પડે છે, જે કઈ એના ચાર પ્રકાર હતા એના વિશે આપણે અભ્યાસ કર્યો. કોનામાં પ્રાપ્યતાને આધારે જે કઈ એના ચાર ટોપિક્સનો સમાવેશ થાય છે એના વિશે આપણે વાત કરી. ત્યારબાદ જોઈએ તો કે ભાઈ કુદરતી સંસાધન એટલે જેની અંદર જે એનો ત્રીજો પ્રકાર કયો પાડવામાં આવ્યો છે કે ભાઈ વિતરણની દ્રષ્ટિએ છે તે સંસાધનોના પ્રકાર. ઓક્સિજન સર્વ સુલભ તો મિત્રો આપણે જોઈએ કે વાતાવરણની અંદર 21% જેટલો કેટ ઓક્સિજન અને નાઇટ્રોજન 78% જેટલો રહેલો છે, જે મિત્રો તમારા અને મારા બધા માટે છે તે ઉપયોગી છે. ટૂંકમાં બધા એનો ઉપયોગ કરી શકે છે. તો કે ભાઈ વાતાવરણમાં રહેલા જે કઈ નાઇટ્રોજન અને ઓક્સિજન વાયુ છે એ સર્વ સુલભ છે. આપણે વિતરણની દ્રષ્ટિએ જોઈએ તો કે ભાઈ નાઇટ્રોજન અને ઓક્સિજન એ સર્વ સુલભ છે, તો કે બધાના માટે એ મળી રહે તેવા વાયુઓ છે. જમીન, જળ અને સરાણ ભૂમિ છે તે સામાન્ય સુલભ સંસાધન છે. જમીન, જળ અને સરાણ એ કેવા? તો કે સામાન્ય સુલભ છે. વાત કરીએ કે ભાઈ જમીન, જળ અને ચરણ ભૂમિ એ સામાન્ય સુલભ નથી, સર્વ સુલભ નથી, સોરી, એ સામાન્ય સુલભ છે. હવે નાઇટ્રોજન અને ઓક્સિજન છે તે તમામ વ્યક્તિને છે તે મળી રહે છે, જ્યારે જળ છે, જમીન છે, ચરણ ભૂમિ છે તે સામાન્ય સુલભની અંદર એનો સમાવેશ થતો હોય છે. તો કે ભાઈ નજીકના ભવિષ્યમાં જેનો ઉપયોગ થવાની શક્યતાઓ હોય એવા સંસાધનોને સંભવિત સંસાધન કહેવામાં આવે છે. સામાન્ય સુલભ અને સર્વ સુલભ વિશે આપણે વાત કરી. ત્યારબાદ જોઈ તો કે ભાઈ નજીકના ભવિષ્યમાં જેનો ઉપયોગ થવાની શક્યતા હોય એને સંભવિત સંસાધન તરીકે ઓળખીએ છીએ. નજીકના ભવિષ્યની અંદર આપણે છે તે કોઈ એ સંસાધનનો ઉપયોગ કરી શકીશું તો એને આપણે કેવા કહીશું? તો કે ભાઈ સંભવિત સંસાધન તરીકે ઓળખીએ છીએ. તો કે ભાઈ જોઈએ ઉત્તર ભારતની અંદર ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ વગેરે રાજ્યોના પહાડી પ્રદેશોમાં જળ વિદ્યુત માટેની ઘણી બધી ઉત્તર અનુકૂળતાઓ જોવા મળે છે. તો કે ભાઈ આપણે ઉત્તરના પ્રદેશોમાં જોઈએ હિમાચલ પ્રદેશ છે, ત્યારબાદ જોઈએ તો કે ભાઈ ઉત્તરાખંડ છે,
ત્યાં રાજ્ય છે એની અંદર મોટા મોટા પહાડી ક્ષેત્રોની અંદર આવેલા છે, તો ત્યાંથી આપણે જળ વિદ્યુત છે તે પ્રાપ્ત થઈ શકે તેમ છે. તો આવી કંઈક અનુકૂળતા છે આપણે ભવિષ્યની અંદર જોકાય ત્યાં સારી એવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે અને ત્યાંથી આપણે ધારીએ તો ઘણું બધું જે કાંઈ જળ વિદ્યુત છે તે ઉત્પન્ન કરી શકીએ છીએ. કે કયા રાજ્યો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ છે તે રાજ્યોની અંદર પહાડી ક્ષેત્રમાંથી આપણને જળ વિદ્યુત છે તે પ્રાપ્ત થઈ શકે તેમ છે. તો એને આપણે છે તે કેવા તો કે સંભવિત સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. તો કે ભાઈ આવી કંઈક સંભાવના છે કે ત્યાંથી જળ વિદ્યુત આપણને પ્રાપ્ત થઈ શકે છે, નજીકના ભવિષ્યમાં તેનો ઉપયોગ થઈ શકે તેમ છે. ત્યારબાદ જોઈએ તો કે ભાઈ એવા પદાર્થ કે જેના ઉપયોગ વિશે કશી ખબર નથી, ઘણા બધા સંસાધન એવા છે કે એનો ઉપયોગ શું થાય છે એના વિશે આપણને જરા પણ ખબર નથી. જ્યાં સુધી કોઈ પદાર્થના ગુણ અને તેના ઉપયોગની ખબર નથી ત્યાં સુધી આવા પદાર્થો અજ્ઞાત સંસાધનો તરીકે ઓળખવામાં આવે છે. અજ્ઞાત એટલે જેના વિશે આપણને કોઈ પણ પ્રકારનું જ્ઞાન નથી એને આપણે અજ્ઞાત સંસાધન તરીકે ઓળખીએ છીએ. એમેઝોન નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં રહેવાસીઓ રબરના વૃક્ષોને ઓળખતા હતા પરંતુ તેના ઉપયોગની ખબર હતી નહીં. તો કે ભાઈ આપણે જોઈએ એમેઝોન નદી છે એના નદીના જે કાંઈ મુખ ત્રિકોણ પ્રદેશની અંદર જે કાંઈ રહેવાસીઓ રહેતા હતા એ દરરોજ રબરના વૃક્ષોને જોતા હતા, એને જોતા હતા પણ એને ખબર ન હતી કે આ રબરનું વૃક્ષ છે આનો ઉપયોગ શું થાય છે. તો તેથી તે સમયે રબર છે તે અજ્ઞાત સંસાધન આપણે કહી શકાય છે. મિત્રો કોઈ પણ વસ્તુની આપણને ખબર ના હોય કે હકીકતમાં આનો ઉપયોગ શું થાય છે ત્યાં સુધી છે તે આપણા માટે અજ્ઞાત સંસાધનમાં જ એનો સમાવેશ થાય છે. પરંતુ આજે આ રબરનો ઉપયોગ પરિવહનના સાધનોના ટાયર બનાવવા માટે થાય છે. તો કે ભાઈ પહેલા વાત કરી કે એમેઝોન નદીના જે મુખ ત્રિકોણ પ્રદેશની અંદર લોકો વસવાટ કરતા હતા એ રબરને જોતા હતા પણ રબરનો ઉપયોગ શું થાય છે એ એને ખબર હતી નહીં. ત્યાં સુધી જે છે પોતે કેવું અજ્ઞાત સંસાધન તરીકે એનો આપણે એમાં સમાવેશ કરતા હતા. પરંતુ આજે રબર છે એના ટાયર બનાવી અને જે કાંઈ પરિવહન છે એમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો આજના દિવસે બસ આટલું જ રાખીએ. ત્યારબાદ આપણે જોઈએ તો ભાઈ ઉપયોગની દ્રષ્ટિએ કયા કયા બાબતનો સમાવેશ થાય છે એ નેક્સ્ટ ક્લાસની અંદર અભ્યાસ કરશું.